શાક માર્કેટ સિવાય બીજું કોઈ ખેતી કરતો નથી, સૂંઢિયું અને ગલકીઓ કર્યા કરું છું, પણ વરહોય મારે 10-20 હજાર રૂપિયા ખર્ચો થાય, પણ આ કંપનીનો ગેસ એવો વારંવાર લાગે. હું જણાવું છું, ઘડીએ ઘડીએ કંપની જણાવું છું કે સાહેબ મારે નુકસાન થયું, તો આ લોકો આવીને પાછા ફોટા પાડીને પાછા જતા રહે. ઘડીએ ઘડીએ કોઈક સાહેબ આવું ના કરશો તો એ મને હેરણ હેરણ કર્યા કરે. અને પછી હુંઠિયાનો પાક થયો ત્યારે જ્યારે બિયારણ થયું ત્યારે હુંઠિયા મેં એવું કીધું કે તમારે બિયારણ રાશિ છે. મેં ફેરતી એ હુંઠિયું ફેરતી થવા દીધું, ફેરતી બનાવ્યું, એ ઊંધિયું પાક્યું, તારે જણાય તો કંપની કે તારે કેટલા પૈસા જોવા. મેં કીધું મારે પૈસા નથી જોતા, તો હું મારું બિયારણ સાથે પાછું લાવો. પછી મેં કીધું સાહેબ મને ચમાહામ તો જીવવા દો, મફત ત્યાં ખેતી મફત પોણી મળે છે. વારંવાર ફર્યા કે આજે 10 વર્ષથી 2010થી પોણી આવે છે, દિવાલો મરીને પોણી નીકળે, કંપની કોઈ બંદોબસ્ત કરતી નથી. વારંવાર ગલકી ચાલુ થવા આવવાની તૈયારીમાં જ પછી સુકાઈ જાય, એટલે ગેસ લાગે એટલે બધું બરી જાય. પછી અમે લોકડાઉન જ કરી દઈએ એને કે બંધ કરી દો, ચાલો ઘરના પૈસા કેટલા કાઢ્યા કરીએ, વારંવાર પૈસા તો ના હોય ને. ગામ ડભાસા છે, હું ડભાસા ગામમાં રહું છું. બુધાભાઈ મેલાભાઈ સોલંકી મારું નામ છે. હલોડીઓનો પાક બનાવીએ છીએ, આ કંપનીનો કેમિકલ ગેસ લાગા છે. આવા ગલોડીઓ બનાવી, હરઘવી બનાવી, બીજું આ વનસ્પતિ છે એને પણ ગેસ લાગા છે. અત્યારે મારી રોન છે તે હુકાઈ જઈ, આ ગલોડીઓય હુકાઈ જઈ, અને ગેસ તો લાગ્યા જ ખરા. કઈ કંપનીનું પ્રદૂષણ આપને થાય છે અને કેવા પ્રકારનું કેટલાનું નુકસાન થાય છે, આપ કેવા પ્રકારની વાવેતર પણ કરો છો? મારી ખેતરની નજીક લુપિન કંપની છે. આ નજીક તો લુપિન કંપનીનો જ ગેસ લાગે ને સાહેબ, બીજું તો કશું લાગે ના, નજીકવાળો જ પહેલો લાગે. હવે એમને અમે કહીએ ત્યારે તો કે અમારો નહીં અમારો નહીં ગેસ એવું કર્યા કરે. નજીક તો કયા સમયે ગેસ છોડવામાં આવી રહ્યો છે? 5-6 વાગે છોડાશે ગેસ, 6 વાગ્યા પછી રાતે. કેટલું નુકસાન થઈ રહ્યું છે આપને? આ ગલુડીઓ મારી બધી બરી જ ને. આવો ડભાસા ગામનો રહેવાસી છે જયંતિભાઈ મેલાભાઈ મારું નામ છે. અવારનવાર અમે પાક કરીએ છીએ તો બધા પાકોનું નુકસાન થાય છે, અને બહુ ખર્ચો કર્યો, 3 મહિનાથી લોકડાઉન ચાલે છે, તો પછી એનું કોઈ કાર્યવાહી કરતો નથી. લોકડાઉન ખોલ્યું એટલે તોય હજુ અમારી કોઈ કાર્યવાહી કરતો નહીં, તો તમે મોજૂદ આવીને જોઈ જાઓ. અમારે કંઈ પૈસાની જરૂર નથી, અમારે તો આ ગેસ બંધ કરાવે એવી જરૂર છે. કઈ કંપનીના ગેસના કારણે આપણા પાકમાં કંપનીનો ગેસ લાગા છે? અમારે કેવા પ્રકારનો આપણા પાક છે અને નુકસાન કઈ રીતનું થઈ રહ્યું છે? નુકસાન અમારે હરગવી છે, બધા ફૂલો આવ્યા હતા, બધી હરગવી મારી બરી જઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને ગુજરાતભરના સમાચારો આપના ફોનમાં આંગળીના ટેરવે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી સૌથી ઝડપી આપને અમારા સમાચાર મળી રહે.